નમસ્કાર મિત્રો વીડીટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારની ટેક્સી વાળું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તો મિત્રો વિડીયોની સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો રહેશે જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે આપણે એક એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે જેનું નામ છે લાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચાલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ બીટમાર્ક અને જે ટેક્સ ઇફેક્ટ છે બંનેને ઇમ્પોર્ટ કરી દેવાના રહેશે જોઈ શકો છો તો અહીંયા મેં ઇમ્પોર્ટ કરી દીધી છે તો અહીંયા સિમ્પલી હવે આપણે જે બીટમાર્કવાળી પ્રિસેટ છે તેને ઓપન કરી દેવાની રહેશે બીટમાર્કવાળી પ્રિસેટને ઓપન કરશો ત્યારે તમારે સામે આવી રીતે ઇન્ટરફેસ કુલ છે જોઈ શકો છો આપણે હવે ઇમેજને એડ કરીશું તો જે પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા જે ઇમેજ છે તેને અહીંયા તમારે લોંગ પ્રેસ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા ઇમેજને તમારે આ રીતે નીચેની સાઈડ ખેંચી લેવાની રહેશે જોઈ શકો છો આ રીતે તમારે લાસ્ટમાં લઈ જવાની રહેશે આ રીતે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે જે લાઇટિંગ ઇફેક્ટ છે તે લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સ પીએનજીને એડ કરીશું તો ટેક્સ પી એનજીને એડ કરવા માટે ફરીથી તમારે જે પ્લસવાળા આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ટેક્સ પીએન્જીને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું ટેક્સ પીએન્જીને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણે જે મટિરિયલ યુઝ કર્યું છે તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો અહીં જે જે ટેક્સ પીએનજી છે તે મેં સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા ફરીથી તમારે જે સ્ટેટસ છે તેની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો ટેક્સ ની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલું છે લાઇટન તેના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન આપેલું છે સ્ક્રીન તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ પીએનજી છે તેને તમારે આ રીતે ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાનું રહેશે જોઈ શકો છો આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો આપણી ટેક્સ પીએન્જી પણ એડજસ્ટ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયાથી સિમ્પલી બેગ જતા રહીશું બેગ ગયા બાદ હવે મિત્રો આપણે જે ટેક્સ છે તેને એડ કરવાની રહેશે તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલી ફરીથી તમારે જે પ્લસ પ્લસવાળા એક આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ટેક્સનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જો ગુજરાતી સ્ટાઇલિશ કોન્ટમાં ટેક્સને લખવી હોય તો તમારે યુનિકોડ પેડનો ઉપયોગ કરવો પડશે તો અહીંયા હું યુનિકોડ પેડને ઓપન કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં યુનિકકોડ પેડને ઓપન કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે સોંગની લાઇન પ્રમાણે જે ટેક્સ હોય છે તેને લખી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો તમારે જો યુનિક કોડ પેડમાં ગુજરાતી ફોન્ટ એડ કરતા ન આવડતા હોય તો તેના માટે પણ આપણે એક વિડીયો બનાવેલો છે તેની લિંક મેં નીચે આપેલી છે તે વિડિયો જોઈ લેજો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં સોંગની લાઈન પ્રમાણે જે ટેક્સ છે તે લખી દીધી છે ત્યારબાદ અહીંયા જે કોપીવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ટેક્સ કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા સિમ્પલી બેગ જઈ અને હવે આપણે જે લાઇટ મોશન છે તેને ઓપન કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ કોપી કરી છે તેને અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું પેસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં ટેક્સ્ટને પેસ્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો જોઈ શકો છો જે આ ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું આ ફોન્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે કલરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે તો અહીંયા હું કલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો તમારે વ્હાઈટ કલરને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું વ્હાઈટ કલરને સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે મિત્રો જે ટેક્સ છે તેના બે પાર્ટ કરવાના રહેશે તો અહીંયા સિમ્પલી અહીંયા જોઈ શકો છો કે ઓઢીને જે ટેક્સ છે તેનો આપણે અહીંયા જોઈ શકો છો આટલી ટેક્સ છે તેને આપણે કટ કરી લઈશું તો અહીંયા સિમ્પલી તેના ઉપર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે કટ કરી દેવાના રહેશે આ રીતે ઠીક છે મિત્રો તો અહીંયા હું કટ કરી લઉં છું ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે સાઇઝનો ઓપ્શન આપેલો છે ઉપર જોઈ શકો છો તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે સાઇઝવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે તેની સાઇઝ થોડી મોટી કરી દેવાની રહેશે નિયમત્રુ જે ટેક્સ આપેલી છે તેની સાઇઝ થોડી મોટી કરી લઉં છું આ રીતે તમારે અનુકૂળ પ્રમાણે તમે કરી શકો છો તો અહીંયા હું આ બત્રીસ સાઇઝ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયાથી સિમ્પલી હવે આપણે બેગ જતા રહીશું તો અહીંયા હું બેગ જતો રહું છું બેગ ગયા બાદ હવે મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેને તમારે સાઈડ લાવી દેવાની રહેશે તો અહીંયા હું જોઈ શકો છો કે અહીંયા જે ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે આ રીતે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા હવે મિત્રો તમારે જે બીજી ટેક્સ છે તેને એડ કરવાની રહેશે તો બીજી ટેક્સને એડ કરવા માટે સિમ્પલી જે આ ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા હું જે ટેક્સ આપેલી છે તેના ઉપર હું ક્લિક કરી લઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસ વાળાઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલું છે ડુપ્લિકેટ લેયર તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ડુપ્લિકેટ લેયર બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ બીજા નંબરની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો નીચે ઓપ્શન આપેલું છે એડિટ ટેક્સનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે આ ટેક્સ લખી છે તેને ઇરેઝ કરી અહીંયા મિત્રો તમારે જે આપણે કટ કરેલી ટેક્સ છે તેને અહીંયા પેસ્ટ કરી દેવાનું રહેશે બાદ અહીંયા હું મિત્રો ઉપર જે સાઇઝનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે તેની સાઇઝ આ રીતે મોટી કરી દેવાની રહેશે તો અહીંયા હું ચોસઠ સાઇઝ કરી લઉં છું આ રીતે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા અહીંયા પહેલાં નંબરનો જોઈ શકો છો અહીંયા તેની બાજુમાં કલરનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે રેડ કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું રેડ કલરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણી બંને ટેક્સ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે મૂવિંગ ઇફેક્ટ અને જે ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે તો સિમ્પલ અહીંયા મિત્રો જે જે પાનેતર લખેલું છે તેની મૂવિંગ ઇફેક્ટને એડ કરવા માટે તે ટેક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા જે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન આપેલો છે હું તેના ઉપર હું ક્લિક કરી લઉં છું ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ છે તેની સેન્ટરમાં આવી જવાની રહેશે તો ત્યારબાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા એક પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે ટેક્સ છે તેની ફર્સ્ટમાં આવી જવાની રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેને તમારે મૂવ કરવાની રહેશે તો સિમ્પલી પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરી અહીંયા મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેને આ રીતે તમારે મૂવ કરવાની રહેશે ત્યારબાદ હવે મિત્રો તમારે જે ટેક્સ છે તેની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે તો અહીંયા હું લાસ્ટમાં જતો રહું છું આ રીતે મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેને આ બાજુ મૂવ કરવાની રહેશે જોઈ શકો છો આ રીતે મૂવ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા લાસ્ટ પોઈન્ટ અને સેન્ટર પોઈન્ટ છે તેના વચ્ચે કરસરને લઈ જવાની રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા મિત્રો જે કરવોવાળો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો તેના પર ક્લિક કરી આ બે પોઈન્ટોને તમારે આ બાજુ ખેંચી લેવાનું રહેશે ત્યારબાદ અહીંયા પહેલો અને સેન્ટર પોઈન્ટ વચ્ચે કરસને લઈ જાય આ બે પોઈન્ટોને આ રીતે ખેંચી લેવાનું રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી જે એક ટેક્સ છે તેની મુવિંગ ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો તમારે જે બીજી ટેક્સ છે તેની મૂવિંગ ઇફેક્ટને એડ કરવા માટે જોઈ શકો છો જે આ ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ફરીથી જે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ત્રીજા નંબરનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો તમારે ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા ટેક્સની સેન્ટરમાં જઈ અને અહીંયા જે પ્લસવાળા આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ આપેલી છે તેને ફર્સ્ટમાં આવી અહીંયા મિત્રો તમારે જે ટેક્સ છે તેની સાઇઝ કરી દેવાની રહેશે ત્યારબાદ હવે મિત્રો જે આ ટેક્સ છે તેની લાસ્ટમાં જઈ ફરીથી તમારે આ જે ટેક્સ આપેલી છે તેની સાઇઝ ફરીથી આ રીતે નાની કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે સેન્ટર પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ છે તેના વચ્ચે કરસરને લઈ જઈ અહીંયા મિત્રો જે કરવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાને રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ બે પોઈન્ટો આપેલા છે તેને આ રીતે ત્યારબાદ અહીંયા પહેલો અને સેન્ટર પોઈન્ટ વચ્ચે કરસને લઈ જઈ આ બે પોઈન્ટોને તમારે આ રીતે ઉપરની સાઈડ ખેંચી લેવાની રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા બંને ટેક્સની મૂવિંગ ઇફેક્ટ લાગી ગઈ છે જોઈ શકો છો તો સિમ્પલી હવે મિત્રો આપણે જે ટેક્સ ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે તો ટેક્સ ઇફેક્ટને એડ કરવા માટે અહીંયાથી સિમ્પલી હવે આપણે બેગ જતા રહીશું તો અહીંયા હું બેક જતો રહું છું બેગ ગયા બાદ હવે મિત્રો તમારે જે ટેક્સ વાળી પ્રિસેટ છે જોઈ શકો છો તેને ઓપન કરી દેવાની રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો બે ટેક્સ બતાવશે તો અહીંયા મિત્રો જે ગુજરાતી લખેલું છે તે ટેક્સ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા કોર્નરમાં જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા સિમ્પલી બેગ જઈ અને હવે આપણે જે સ્ટેટસ એડિટ કરતા હતા તેને ઓપન કરી દેવાની રહેશે ઓપન કર્યા બાદ હવે મિત્રો તમારે અહીંયા જે બીજા નંબર આપેલી છે છે જે લખેલું મોટી તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા હું ક્લિક કરી લઉં છું ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે નીચે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો કોર્નરમાં જે ત્રણ વોટા આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે પેસ્ટ ઇફેક ઉપર ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા ઇફેક્ટ લાગી જશે ઠીક છે મિત્રો તો અહીંયા હું પેસ્ટ ઇફેક ઉપર ક્લિક કરી દઉં છું તો અહીંયાથી હવે સિમ્પલી બેગ જતા રહીશું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સી પેક લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો તમારે આ બે ટેક્સનો ગ્રુપ બનાવી દેવાના રહેશે તો ગ્રુપ બનાવવા માટે સિમ્પલી આ બંને ટેક્સ આપેલી છે તેની ફર્સ્ટમાં આવી અહીંયા મિત્રો તમારે જોઈ શકો છો અહીંયા તમારે આ બંનેને સિલેક્ટ કરી દેવાના રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા ઉપર પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા હું ક્લિક કરી લઉં છું તો અહીંયા એ ગ્રુપ બની જશે તો હવે મિત્રો અહીંયા આ જે ગ્રુપ આપેલું છે તેનું કોપી કરી અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને એડ કરી દેવા દેશે તો અહીંયા હું થોડો વિડીયો સ્કીપ કરી લઉં છું અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સ્ટને એડ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સ એડ થઈ ગઈ છે તો સિમ્પલી હવે અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે જે આ સ્ટેટસ છે તેની બોર્ડરને એડ કરવાની રહેશે તો બોર્ડરને એડ કરવા માટે સિમ્પલી અહીંયા મિત્રો તમારે જે સ્ટેટસ છે તેની ફર્સ્ટમાં આવી જવાનું રહેશે તો અહીંયા હું ફર્સ્ટમાં આવી જાઉં છું ઠીક છે મિત્રો ફર્સ્ટમાં આવ્યા બાદ અહીંયા મિત્રો તમારે જે પ્લસવાળા ઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી બીજા નંબરનો ઓપ્શન આપેલો છે લાઇટન તેના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા બોર્ડર એડજસ્ટ થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલી હવે આ સ્ટેટસને એક્સપર્ટ કરવાનું રહેશે તો એક્સપર્ટ કરવા માટે અહીંયા ઉપર જે કોર્નરમાં તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે વિડીયો તેના પર ક્લિક કરી નીચે ઓપ્શન આપેલો છે એક્સપર્ટનો તેના પર ક્લિક કરશો તો વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેટ કરી લેવાની રહેશે તો અહીંયા આપણે વેટ કરી લઈએ છીએ ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરજો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત